નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે રોગ શોકનું મૂળ કારણ વિકૃત ચિંતન. અસંતોષ માનસિક દારિદ્રનું ચિહ્ન છે. આ એક એવો માનસિક સંતાપ છે જે માણસને લીલા લાકડાની જેમ દુઃખની નિરંતર બાળ્યા કરે છે. અસંતુષ્ટ વ્યક્તિ પાસેથી પ્રશંસા દૂર જતી રહે છે. ખીણ રહેવું એ તેનો સ્વભાવ બની જાય છે. અસંતોષથી ચિંતા, ચીડિયાપણું તથા વિષાદ સિવાય બીજું કંઈ મળતું નથી. આશા, ઉત્સાહ અને કામ કરવાની ક્ષમતા એનાથી નષ્ટ થતી જાય છે. આજના ભૌતિક સંઘર્ષપૂર્ણ જીવનમાં અસંતોષરૂપી રોગ અવિરત વધતો જાય છે. આ વૃદ્ધિના અનેક કારણ છે, જેમાં પ્રતિસ્પર્ધાની પ્રવૃત્તિ મુખ્ય છે. પ્રતિસ્પર્ધાની આ ભાવનાને સદપ્રયોગ જીવનમાં મિતવ્યાપ્યતા, સાદાય, સજ્જનતા, પરોપકાર જેવા સદગુણોનો સમાવેશ કરવામાં થાય તો સુખ શાંતિનો અભાવ જણાશે નહીં. મહાપુરુષોએ સાધુ જીવન ઉચ્ચ વિચારના સિદ્ધાંતોનું પ્રતિપાદન આ દ્રષ્ટિએ જ કર્યું છે. આ પ્રકારના જીવન દર્શનને અપનાવનાર કોઈ દિવસ અસંતોષથી દૂષિત થતા નથી. આકાંક્ષાઓના મહત્વનો ક્યારે ઇનકાર થઈ શકે નહીં. પ્રગતિ માટે એ જરૂરી છે, પરંતુ તે ઔચિત્યપૂર્ણ હોવી જોઈએ. શ્રેષ્ઠ આકાંક્ષાઓ જેમ મનુષ્યને મહાન બનાવી એના જીવનમાં સૂક્ષ્મ અને સંતોષનો સમાવેશ કરે છે, તેવી જ રીતે હીન તથા વિકૃત આકાંક્ષાઓ તેને દુઃખ, દારિદ્રતા અને અશાંતિના નર્કમાં ધકેલી દે છે. શ્રેષ્ઠ આકાંક્ષાઓથી પ્રેરિત વ્યક્તિઓ પોતાના જીવનમાં એવી બાબતોને સ્થાન નથી આપતી કે જેનાથી સમાજનું અહિત થાય. એમનો બધો સમય તથા શ્રમ શ્રેષ્ઠાને વધારવામાં પ્રસાર થાય છે. જેઓ પોતાની ક્ષમતા અને શક્તિનો ઉપયોગ ઇન્દ્રિયો ભોગલિપ્સાની પૂર્તિ માટે નથી કરતા, પરંતુ શ્રેષ્ઠતા તરફ આગળ વધવામાં કરે છે. મનુષ્યતર જીવો પોતાના મૂળ પ્રવૃત્તિઓ અનુરૂપ કાર્ય કરે છે અને તેની પ્રકૃતિની પ્રેરણાથી ગતિશીલ રહે છે. મનુષ્યની સ્થિતિ આના કરતા વિભિન્ન છે. ઈચ્છા, આકાંક્ષા અને વિચારવાનું સામર્થ્ય એને મળ્યું છે, જેમનો ઉપયોગ કરીને તે જેવું ઈચ્છે તેવો બની શકે છે. તે દેવતા અને દાનવ બંને બની શકે છે. જીવન સૌથી વધારે પ્રિય વસ્તુ છે. મનુષ્ય પોતાની જાતને અને પોતાના જીવનને જેટલો પ્રેમ કરે છે, એટલો ભાગ્ય જ બીજા કોઈને કરે છે. આ સર્વાધિક પરમ પ્રિય જીવનને સુખી, સંતુષ્ટ અને તૃપ્ત રાખવા માટે એ જોતા જોતા સાધનો મેળવે છે. જ્યારે જીવન પર સંકટની સંભાવનાઓ વધી જાય છે, ત્યારે વ્યક્તિઓ કોણ જાણે ક્યાંથી કેટલો બળ આવી જાય છે, તે પોતાની ક્ષમતાથી પણ વધારે સક્રિયતાથી વર્તવા લાગે છે. જંગલમાં સિંહ જો પાછળ દોડતો હોય તો તે વ્યક્તિ તેનાથી પોતાનો પ્રાણ બચાવવા દોડવા માંડે છે. આ સમયે તે એટલો ઝડપથી દોડે છે કે જાણે કોઈ મોટી દોડ સ્પર્ધામાં ભાગ ન લીધો હોય. અગ્નિકાંડ, પૂર અને પ્રાકૃતિક પ્રકોપના સમયે દુર્બળ, રોગી, કમજોર વ્યક્તિઓ પણ જીવન માટે એટલો પ્રબળ સંઘર્ષ કરે છે કે લાખો રૂપિયાના પુરસ્કારના આકર્ષણથી પણ એટલું સાહસ ન કરે. આ એવી જીજીવિષા છે કે વ્યક્તિ ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં તથા ગંભીરમાં ગંભીર ભયમાં ફસાઈ ગયા પછી પણ એમાંથી બચવા છેલ્લે સુધી સંઘર્ષ કરે છે. જીવનની આકાંક્ષા બધાને હોય છે. જીવતા રહેવા માટે બધા પ્રયત્ન અને સંઘર્ષ કરે છે. મગજને જો હકારાત્મક ચિંતન કરવા માટે તાલીમ આપવામાં આવે તો તેનાથી સફળતા, સમૃદ્ધિ, પ્રસન્નતા તથા ઉજ્જવળ ભવિષ્યની આશાનો આનંદ લઈ શકાય છે. આંખોમાં ચમકતી આશાઓ માણસના સાહસને વધારે છે તથા જરૂરી પુરુષાર્થ કરવાની પ્રેરણા આપે છે. સંસારમાં જેમણે સફળતા મેળવી છે એવા મહાપુરુષોએ સૌ પ્રથમ પોતાનું ચિંતન સિદ્ધ કર્યું હતું. એનાથી એમની પ્રવૃત્તિઓ સુધરી. ચિંતન તથા કાર્યો એ બે પગના સહારે માણસ આગળ વધે છે. જો તે વિકૃત હોય તો પ્રગતિમાં બદલે પતન થશે અને સ્થિતિ દુઃખદ તથા નિરાશાજનક બની જશે. હસ્તી હસાવતી ખીલતી ખીલાવતી હલકી ફૂલતી જિંદગી જીવી શકવાનું દરેક જણ માટે શક્ય છે. જો પોતાનું ચિંતન દૂરદર્શિતાના આધાર પર નિર્માણ કરવા માટે અભિનવ સાહસ ખેડવામાં આવે તો તે શક્ય છે. જે મળ્યું છે તે આનંદથી માણવું જોઈએ, સંતોષ રાખવો જોઈએ અને ગર્વ અનુભવવો જોઈએ. જે મળ્યું છે તેનો સર્વોત્તમ ઉપયોગ કરવાથી યોજનાઓ બનાવવી જોઈએ. સાથે સાથે
વધારે મેળવવા માટે ઉત્સાહપૂર્વક પ્રયાસ કરવો જોઈએ. સંસારમાં સફળ મનુષ્યમાં એક ગુણ રહ્યો છે કે જેઓ પોતાના બહુમૂલ્ય વિચાર સંપ્રદાયને માત્ર ઉપયોગી અને આવશ્યક કાર્યોમાં જ વાપરતો રહ્યો છે. એકાગ્રતા આનું જ નામ છે. અનાયાસે વિચારો અનિચ્છનીય હોય છે. ખાલી મગજને શેતાને દુકાન માનવામાં આવે છે. અનિયંત્રણ વિચારો સદા અધોગામી હોય છે. પ્રાણી સદાય નીચે તરફ હોય છે. પ્રવૃત્તિઓ પણ પાપ અને પતનની દિશામાં દોડે છે. જો તેમને છૂટી મૂકી દેવામાં આવે તો માત્ર અશુભ જ વિચારશે અને કુકર્મની પ્રેરણા આપશે. જેમ રચનાત્મક દિશાઓ વાળવામાં એક જ ઉપાય છે, તેનાથી આ મહત્વપૂર્ણ શક્તિ લડાઈ ઝઘડા અને વિનાશ વેપાઈ ન જાય. સારી તથા ખરાબ પરિસ્થિતિમાં પ્રત્યક્ષ વ્યક્તિઓ જીવનમાં આવતી જ હોય છે, એમનો સામનો કરવો પડે છે. મનુષ્યના માનસિક સંતુલન ધૈર્ય દુર્દશિતા પડક પ્રતિકૂળ પ્રસંગોમાં જ થતી હોય છે. જ્યાં સુધી પ્રતિકૂળ અવસર ન આવે અથવા ખરાબ પરિસ્થિતિઓનો સામનો ન કરવો પડે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિની સૂઝબૂઝની પડક થઈ શકતી નથી. વાસ્તવિક પડક તો મુશ્કેલીના પ્રસંગે જ થાય છે. દૈનિક જીવનમાં પણ કેટલાક એવા અવસરો આવે છે જેના કારણે મનુષ્ય પોતાનું સંતુલન ખોઈ બેસે છે, આવેશગ્રસ્ત અને ક્રોધિત થઈ જાય છે. પરિણામે અસંતુલનના કારણે કેટલાક સંઘર્ષોનો સામનો કરવો પડે છે. ખરેખર તો અસંતુલિત ઢંગથી સમાધાન શોધવાથી એ સંઘર્ષોથી સહજ બચી શકાય છે. જીવનમાં અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ઉતાવ ટરાવ તો આવતા જ રહે છે. અસંતોષ, અસફળતા, લોભ, આઘાત જેવા અંધકારમય તથા સફળતા, સંતોષ, ઉલ્લાસ વગેરે જીવનમાં ઉજ્જવળ પાસાઓ દિવસ રાતની જેમ બધાના જીવનમાં આવતા રહે છે. એમની આવન જાવન અને ખેલાડીની જેમ ભાવનાથી ગ્રહણ કરવામાં આવે તો ચિત્તના આંદોલિત થવાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. આવી પ્રશાંત પરિસ્થિતિ પરિષ્કૃત વ્યક્તિનું જ ચિહ્ન છે. સમુદ્રમાં ભરતી ઓટની જેમ આપણા ચિત્ત ઉપર પરિસ્થિતિઓના આઘાત પ્રત્યાઘાત, હર્ષ વિનાશ, ઉલ્લાસ અને શોકના ઉતાર ચઢાવો વધારે ઘટાડે છે. આ ભાવોને સહજ અને મુક્ત રૂપથી વ્યક્ત થવા દેવા જોઈએ અને પોતે બાળકની જેવી સરળતા રાખવી જોઈએ. ઉત્કૃષ્ટ સ્થિતિ તો એ છે કે હર્ષ અને શોક પૈકી કોઈ પણ પ્રવૃત્તિમાં મનમાં સંતુલિતને ના બગાડે. ગીતામાં આવી મન સ્થિતિ વાળી વ્યક્તિઓને સ્થિત પગ્ન ગુણાતીત જ્ઞાની યોગી અને અનાસક્ત પુરુષ કહેવામાં આવી છે. એના માટે પ્રયાસ કરવો એ સારું છે, પણ આ સ્થિતિ એક દિવસમાં આવતી નથી. જો અંદરથી એવી ઉત્કૃષ્ટ મનસ્થિતિ ન હોય તો બહારથી ભાવ ઉદ્વેગોને દબાવીને શાંતિ રાખવા તે હાનિકારક સિદ્ધ થશે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે મુક્ત કંઠે હસવું અને મન મૂકીને રડવું તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. રોગ શોકનું મૂળ કારણ વિકૃત ચિંતન, પુસ્તકમાંથી સંકલિત. જય ગુરુદેવ.